ત્રણ ચિત્ર જોઈ શકો છો અને સાથે સાથે આ તમને દેખાય છે એ શું છે ગોળની ભેલી એટલે કે ભેલી ગોળ શિયાળામાં તો ભેલી ગોળ ખાવાની ખૂબ મજા પડે અને ગામડામાં તો ઘણા લોકો ગોળ અને સિંગદાણા ખાય એટલે કે માંડવી તમે પણ ખાજો હો મજા પડશે તમે બહારનો જે પડીકામાં નાસ્તો ખાવ છો એના કરતાં માંડવી એટલે કે શિંગદાણા અને ગોળ ખાવ તો તમને શરીર માટે ખૂબ ઉપયોગી એમાંથી ખૂબ તાકાત મળે હો તો આપણે જુઓ અહીં મંકોડા વિશે બતાવ્યું છે બાલ મિત્રો મંકોડા ગામડામાં જોવા મળે જ્યારે વરસાદ પડે ત્યારે શહેરમાં તો બહુ ઓછા જોવા મળતા હોય છે તો આ મંકોડાને ગોળ બહુ ભાવે છે પછી જ્યારે ગોળ ન મળે ખાવા માટે ત્યારે એ રીસાઈ જાય છે પછી એની મમ્મી મંછી કેવી રીતે એને ગોળ આપે છે મંકડોને ગોળ ન જ્યાં બનતો હોય એ શેરડીના ખેતરે લઈ જાય છે આવી સરસ મજાની વાર્તા છે તમને સાંભળવી ગમશે હો ચાલો તો આપણે ઘરે ભણવાનું શરૂ એક હતા મંકોડી બેન એક હતા બેન નામ એનું એક દીકરો મંગકોડો નામ એનું મિન્ટુ ભાઈ તો કાળા મીન્ટુભાઈ રીસવાળા ભાઈ ખૂબ ભાઈ તો ગુસ્સાવાળા તમે આવો નથી ને હમ જ્યારે તમારે જે વસ્તુ જોઈએ એ વસ્તુ તમારા મમ્મી ન આપે ત્યારે તમે શું કરો છો કોમેન્ટમાં લખજો કી જાય ત્યારે જોવા જેવી થાય ભીન્ટુભાઈ રીસ ચડે ને ગુસ્સે થાય ત્યારે પોતાની જ પૂઠ ઉપર બચકું ભરે અને મોટો ભેકડો તાણે ભેંકડો તાણે એટલે મોટા મોટા અવાજે રડવા લાગે ભીન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે રમતા જાય ને ગોળ ખાતા જાય જમતા જાય ને ગોળ ખાતા જાય હસતા જાય અને ગોળ ખાતા જાય તો મીન્ટુભાઈને ગોળ બહુ ભાવે છે અને એ ગોળ આખો દિવસ ખાધા કરે છે હસતા હસતા રમતા રમતા એવું એ કીધું છે રડતા જાય અને ત્યારે પણ ગોળ ખાતા જાય ફણતા જાય અને ગોળ ખાતા જાય ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે એકવાર મીન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા મમ્મી પાસે ગોળ માંગ્યો મમ્મી મંચીએ ભાખરી શાક ખાવાનું કહ્યું પણ આ તો માને કંઈ એ તો રીસાયા ખૂબ રીસાયા ખૂબ ખીજાયા અને ગુસ્સા મને ગુસ્સામાં પોતાની જ પૂટ પર ભેર્યું બચકું હવે તો ખરા ખરી ખરી જોયા જેવી થઈ આ મળોટે તે મળોટે પણ પકડ છૂટે નહીં તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં જો શું થયું મિન્ટુભાઈ ઘરે આવ્યા અને એમને ગોળ ન મળ્યો શું કર્યું એમણે એમણે પોતાની જ ફૂટ પર બચકું ભર્યું બાલ દોસ્તો અમે આ મંકોડા જોયા છે અમારા પગ પર પણ જ્યારે એ મંકોડા કરડે ને તો એવી પકડ લે કે પછી એનું મોઢું ખુલે જ નહીં તમે એને ઉચવા માટે પ્રયત્ન કરો તો મંકોડો તૂટી જાય આખો પણ એ પોતાનું મોઢું ન ખોલે તો અહીં પણ એવું થયું અહીં એમણે પોતાની જ પોટ પર બચકું ભર્યું એને પકડતા આવડે છે પણ મૂકતા આવડતું નથી લોહી લુવાણ થઈ ગયા પણ જીત છોડે એ બી મમ્મી મચ્છીએ માંડ માંડ બે અંકોડા છોડી બચકું છોડાવ્યું પણ ગોળ લાવો જ લાવોની કડક ઉઘરાણી ચાલુ જ રાખી કડક ઉઘરાણી ચાલુ જ ચાલુ માંડ માંડ ને છોડાયું તો શું કે છે ગોળ લાવો ગોળ લાવો કેમ બોલતા હશે કહો ને એમ બોલતા હશે ને હે ઘણા બાળકો હોય છે મમ્મી મમ્મીએ કહ્યું બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતું નથી ઊભો રહે બાજુ કેડી કાકી ને ઘેરે ગોળ હોય તો લઈ આવો કહી મંછી તો ગઈ કેડીને ઘેર અને કહ્યું કે મંકુળાની મમ્મી કોને ઘરે ગઈ કેડીને ઘરે શું કામ થોડો ગોળ ઉછેરો લેવા માટે મંછી શું ગયું મારે ઘેર તો ખાંડ છે મંછીબેન હા કેડી કાકી શું કહ્યું મારે ઘેર તો ખાંડ છે મંછીબેન જોઈએ તો લઈ જાઓ મંછી વિચારવા લાગી આ મીંટોડાનું શું કરું એટલામાં એને એકાએક વિચાર આવ્યો કેડી કાકીને ઘરે શું હતું ખાંડ હતી અને મંકોડાને શું જોઈતું હતું મંકોડાને તો જોઈતો હતો ગોળ એટલે મંછી બેન છે એ વિચારવા લઈ ગયા અને એમને વિચાર આવ્યો શું વિચાર આવ્યો એમને એ તો વિંટુડાને લઈને ઉપડી પડ્યા ક્યાં ઉપડી પડ્યા રામજી બાપાના ખેતરે એ શેરડીના ઊંચા ઊંચો વાડ લીલો છમ વાડ લહેરાય ચીચોડા ચીચડક ચીચડક બોલે ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોયું મિન્ટુભાઈ તો ખુશ ખુશ થઈ ગયા નાચવા લાગ્યા મુનશી બેન મકોડા ને લઈ ગઈ રામજી બાપાના ખેતરે ખેતર બાલ દોસ્તો ખેતર માં જે શેરડી વાવેલી હોય અને ઘણી બધી શેરડી વાવેલી હોય તો એને વાઢ કહેવામાં આવે અને એ વાઢ તો લીલો છમ છે અને એ તો શેરડી કપાય મશીનમાં શેરડી નાખવામાં આવે એટલે કે સિંચોડામાં સિંચોડાનો અવાજ આવે અને રવો એટલે કે ઢીલો ગોળ જે ગોળ એકદમ ઢીલો હોય એને રવો કહેવાય તો આવો ગોળ છે એ જોઈને મિન્ટુ ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા નાચવા લાગ્યા મનસી બેને રામજી બાપાને કહ્યું બાપા મારા મીઠવાનો ગોળ ખૂબ ભાવે છે મારે આટલો બધો ગોળ ક્યાંથી લાવું રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતા જાવ ધરાયને ગોળ ખાવા મળશે શું કહી રામજી બાપાએ મારી પાસે મૂકી જાઓને ગોળ ખાશે મીઠો તો ખુશ ખુશ થઈ કહેવા લાગ્યો હા મમ્મી હું એ બાપા પાસે રહીશ પણ રામજી કાકાએ શું કહ્યું પણ મારી સાથે કામ કરવું પડશે બરાબર છે મફતમાં ખાવા ના મળે બાપાએ કહ્યું મારી સાથે કામ કરવું પડશે મિન્ટુ ભાઈ તો રાજીના રેડ થઈ કેવા લાગ્યા ભલે બાપા પણ ગોળ ખાવા તો મળશે ને કામ ભલે કરવું પડે પણ ગોળ ખાવા તો મળશે ને આવો મિન્ટુડો બોલો અરે તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને રામજી બાપાએ કહ્યું શું કહ્યું જેટલો ખાવો એટલો ખાજે મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય આમ જોયું તો બસ ગોળ જ ગોળ તેમ જોયો તો બસ ગોળ જ ગોળ બધે બાજુ ગોળ આ બાજુ ગોળ પેલી બાજુ ગોળ તાજો તાજો ગોળ લસ લસતો ગોળ ગરમ ગરમ ગોળ રાતો રાતો ગોળ પાછો ગોળ મગમગતો ગોળ ગળ્યો ગળ્યો ગોળ કેટલા બધા ગોળના પ્રકાર છે મગમગતો એટલે સુગંધી ગોળ ગળ્યો ગળ્યો ગોળ ગરમ ગરમ રાતો રાતો તાજો તાજો લસ લસતો મીઠું મોકોડો તો ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો ફેફસામાં ભરવા લાગ્યો ગોળ ખાવા તલ પાપડ થઈ ગયો ને એના મોમાં પાણી છૂટવા લાગ્યું બસ ગોળ જ ખાવો હતો ને આવો અલગ અલગ બધો ગોળ જોયો એમને મોઢામાંથી પાણી આવી ગયું સત્તર પાપડ એટલે ખૂબ ઈચ્છા થવી ત્યાં તો બાપા એક મોટો દળિયો ભરીને મિન્ટુને તાજો તાજો ગોળ ખાવા આપ્યો બાલ દળિયો દળિયો એટલે એક પ્રકારનો વાટકો જે દળિયો એટલે કે પાંદડામાંથી બનાવવામાં આવે એને દળિયો કહેવાય મિન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો રાત્રે તો ધરાય ધરાય ને શેરડીનો રસ પણ પીધો શેરડીમાંથી રસ નીકળે અને રસ ની ગરમ કરી એમાંથી ગોળ બને શેરડીમાંથી ખાંડ પણ બને સાકર બને પતાસા બને આ બધું શેરડીમાંથી બને તો એ રસ પણ રાત્રે સુતા સુતા બાપાએ બાપા સાથે ભાઈ તો વાતો કરવા લાગ્યા વાતમાં ને વાતમાં બાપાને પૂછ્યું હે બાપા આ ગોળ શેમાંથી બને બાપાએ કહ્યું એટલે ગોળ તો શેરડીમાંથી બને વળી પાછા પૂછવા લાગ્યા બાપા ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય બાલ મિત્રો તમને પણ પ્રશ્ન હતો ને આવો કે ગોળ શેમાંથી બને તો ગોળ તો બને છે શેરડીમાંથી હવે કેવી રીતે બને જુઓ શું કહ્યું બાપાએ બાપાએ શું કહ્યું એ માટે ચીચોડો જોઈએ બાપાએ કહ્યું હવે તો સવાર ક્યારે પડે અને ક્યારે ચીચોડો જોવાય એના વિચારમાં ને વિચારમાં મિન્ટુભાઈ તો ઊંઘી જ ગયા શું વિચાર કે મિન્ટુભાઈ ક્યારે સવાર પડે અને ક્યારે ચીચોડો જોવા મળે સવાર થઈ મજૂરો કામે લાગી ગયા મજૂરો કામે લાગી ગયા શેરડી વઢાય અને ઢગલા થાય શેરડીને દાંતરડા વડે કાપવામાં આવે અથવા મશીનથી કાપવામાં આવે એને વાઢવું એવું કહેવાય ઢગલા થાય મિન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાઠા ઉપાડી સિંચોડા પાસે મૂકતા જાય મિન્ટુભાઈ પણ કામ કરતા હો હવે બાપાએ વીજળીની સ્વીચ દબાવી ને સિંચોડો ગાવા લાગ્યો ચીચડો શું ગાવા લાગ્યો તો વેપડ ગાજો મજા પડશે ચીચડુ ચીચડુ કારી કે સાટા મુકતા જાય ને શેરડી પીલાતી જાય અને રસ પણ ગાતો ગાતો આગળ જાય રસ કેવું ગાય ધલ લલ લ લ લ લ ચીચડો ગાય ચીચડુ ચીચડુ અને રસ આગળ જાય એ શું અવાજ આવે

ఎప్పుడు కావాలయ్యా కావాలయ్యా చిచ్చడు చిచ్చడు దళల దళల గతాజాయ్ అనేసి చూడమ్మా సఠా ముక్తాజాయ్ చిచ్చడు చిచ్చడు దళల దళల హలల అవు 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 ఆచే ఏ మింటూ పైతో కర్తాజాయ్ મીન્ટુએ પણ એક સાઠો લઈને સિંચોડામાં નાખ્યો સિંચોડો ફરતો જાય ને શેરડી પીલાતી જાય રસ નીકળતો જાય બાપા એ કહ્યું જોજે જે મીન્ટુ સાઠાને બદલે તારો હાથ અંદર ન આવી જાય નહીં તો સાઠાની માફક પીલાઈ જશે તમે ઉનાળામાં શેરડીનો રસ પીધો હશે તમે જોયું હશે કે પેલો કારીગર છે એ કેવી રીતે શેરડીના સાઠા નાખે છે જેવું છે ને એમાં ખૂબ ધ્યાન રાખવું પડે જો સાઠા જગ્યાએ આંગળી આવી જાય તો આંગળીના તો ખુરચે ખુરચા બોલી જાય એટલે એ કહે છે કે હાથ નો આવી જાય તો એમાંથી ગોળ નહીં નીકળે પડશે લોહી નીકળશે પછી તો મોટા તળતા પડે કારીગર સલાહ માંડ્યા ખેંટ થાય તો કાઢતા જાય સુગંધ તો એ આવે કે મિન્ટુભાઈની જીભ લબ લબ થાય અને રસ ઉકળે ખબ ખબ મિન્ટુભાઈની જીભ થાય લબ લબ અને રસ ઉકળે ખબ ખબ બાળમિત્રો તમે આ વિડિયો જોવો છો એ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન છે અને એમાં ગોળ કેવી રીતે બને એની રીત મૂકવામાં આવી છે તમે એ પણ બરાબર ધ્યાનથી નિહાળજો હો

ભઠ્ઠામાં નાખતા જાય મીન્ટુ બોલો વાહ બાપા બળતર માટે કૂચાનો ઉપયોગ કમાલ કરી જોયું બાપા એ ભઠ્ઠામાં પણ શેરડીના કૂચા નાખે એટલે શેરડી પેલા સિંચોડામાં નાખે એમાંથી રસ નીકળે રસ ન નીકળે એવા કૂચા હોય એ તડકામાં નાખે એ સુકાઈ જાય એટલે ફરી પાછા એને ભઠ્ઠામાં નાખે અને એ ભઠ્ઠામાં રસને ગરમ કરવામાં આવે કેવું કહેવાય

અને શેરડીના સાઠા મૂકી આપ્યા હવે મિન્ટુભાઈ ને ઘરે જવું છે તો ઘરે પણ ગોળ ખાવા જોઈએ ને એટલે બાપાએ શેરડીના સાઠા અને દસ બાર ગોળના રવા આપ્યા ખુશ ખુશ હતા મિન્ટુભાઈ ઘરે આવ્યા બીજા દિવસે મિન્ટુભાઈ તો ગયા નિશાળે મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરે અને મસ્ત બનીને ગયા કરે ચી

નવા વિડીયો સાથે આપણે મળીએ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ